सानिया एक 13 वर्षनी उत्साही छोकरी छे, जे धोरण 8 मा भणे छे। कबीर सानियानो भाई 14 वर्षनो छोकरो छे, जे तेनी वस्तुओने समझावामां मदद करे छे अने विभिन्न प्रवृत्तियों करे छे। सानियानी मम्मी जे तेने विविध मुद्दाओ समझावामां मदद करे छे। आपणे आगळना भागमां शीख्या गर्मी अने प्रकाश उत्पन्न करवा माटे बळतण सळगाववानी प्रक्रियाने दहन कहेवामां आवे छे। आपणे आपणा रोजिंदा जीवनमां विभिन्न प्रकारना बळतण जेवा के केरोसीन, लाकड़ा, कोलसो, एलपीजी नो उपयोग करिए छे। आमाथी दरेक बळतणनु एक अलग ज्वलन बिंदु होय छे। नीचा ज्वलन बिंदु नो अर्थ छे ते खूब ज झड़पथी सळगे छे। तेनु सारू उदाहरण छे एलपीजी। ऊंचा ज्वलन बिंदु नो अर्थ छे ते घणा ऊंचा तापमाने सळगे छे। बळतणनी दहन प्रक्रियाथी धुमाड़ो, प्रकाश, गंध अने ध्वनि आ बधा अवशेष रूपे निकले छे। मित्रों, अमे अमारा दादा दादी ना घरे आव्या छीए। तमने याद हशे के अमे त्यां अमारो चूलो बनाव्यो हतो। हवे जोईए के आगळ शुं थाय छे। हवे आपणे प्रकाशनी व्यवस्था कई रीते करी शकीए छीए? अरे हाँ, 7 वागी गया छे अने बहार अंधारू थई रह्यो छे। आपणे फानस जोईए। परंतु कई रीते आ फानस ने जुओ अने प्रकाश माटे केरोसीन अने एक दिवेटनी जरूर छे। आपणी पासे आमाथी कोई पण वस्तु नथी। आ पण साचुं छे। हवे आपणे शुं करी शकीए छीए? मम्मी, शुं आपणी पासे मीणबत्ती छे? हा, मैं बेगमां 2 मीणबत्ती मूकी हती। तेनो उपयोग करी शकीए छीए। आ पण ठीक छे। परंतु शुं झड़पी हवा मीणबत्ती ने ओलवी नहीं दे? एक बाजू हवा वगर आपने आग प्रगटावी नहीं सकता, परंतु झड़पी हवा आग ने ओलवी शके छे। छेने मजा पड़े एवी बात? आपने हवा थी ज्योत ने बचावा माटे फानस ना काचनो उपयोग करी शके छे। साच्चू, आ रीते मीणबत्ती लांबा समय सुधी चालशे। હવે આપણી ફાનસમાં મીણબત્તી સુરક્ષિત સળગે છે। મારા મનમાં હજુ બીજા પ્રશ્ન ઉદ્ભવે છે। બીજા પ્રશ્નો? હા, જેમ કે ફાનસની જ્યોત એક સાદી મીણબત્તીની સરખામણીમાં વધારે સમય કેમ રહે છે? દીવડામાં ઉપયોગ થવા વાળી કેરોસીનની માત્રા ખૂબ જ વધારે તો નથી? આ વાત તો સાચી છે સાન્યા। બાળકો, તમારે આ સમજવા માટે આદર્શ બળતણ અને બળતણની કાર્યક્ષમતા જાણવી જરૂરી છે। શું તમે તમારી ચોપડીમાંથી 6.6 અને 6.7 પાના નંબર 72 ઉપર વાંચીને જણાવી શકો છો? તો બાળકો, હવે તમે જાણી ગયા હશો કે 1 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે।
શું તમને યાદ છે કે ચૂલો સળગાવવા માટે આપણે કેટલી ડાળીઓ અને પાંદડાઓનો ઉપયોગ કર્યો? જ્યારે કે આપણે આપણા ઘરે ગેસ પર ખાવાનું બનાવીએ છીએ તો ઉપયોગ કરવામાં આવતા રસોઈ ગેસની માત્રા ખૂબ ઓછી હોય છે। આનો અર્થ છે એલપીજીનું કેલેરી મૂલ્ય ડાળીઓ અને પાંદડાઓની સરખામણીમાં ખૂબ જ વધારે છે। હાઇડ્રોજન બળતણ, બાયોગેસ બળતણ, એલપીજી ગેસ, સીએનજી ગેસ। હવે મને સમજાયું। મારી પાસે એક છેલ્લો પ્રશ્ન છે। શું તમે જોયું મીણબત્તીની જ્યોત મોટા ભાગે લાલ કે પીળા રંગની હોય છે? જ્યારે એલપીજીના માધ્યમ દ્વારા ઉત્પન્ન થતી જ્યોત મોટા ભાગે વાદળી રંગની હોય છે, આવું કેમ છે? મિત્રો, શું તમે સાનિયાને જુદા જુદા રંગની જ્યોત વિશે જણાવી શકો છો? હા, તમે સાચા છો। પીળો, નારંગી, લાલ, વાદળી અને ઘણા બધા। હા, બળતણનો રંગ દહન થતા બળતણના પ્રકાર પર નિર્ભર કરે છે। જો બળતણ સ્વચ્છ છે તો ઓછો કાર્બન ઉત્પન્ન કરશે અને વાદળી રંગની જ્યોત આપશે। મને આશા છે કે તમને તમારા બધા જવાબ મળી ગયા હશે। આપણે આ ભાગમાં શીખ્યા, બળતણના સ્ત્રોતમાંથી એક જ્યોત ત્યારે જ સળગતી રહે છે જ્યારે હવાનો એક સ્ત્રોત હોય। દરેક બળતણ દહન પ્રક્રિયા દરમિયાન વિભિન્ન માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે। જો કોઈ બળતણથી વાદળી રંગની જ્યોત બહાર નીકળે છે તો આનો અર્થ છે તે એક એવા બળતણની સરખામણીમાં કાર્બન ડાયોક્સાઇડની ખૂબ ઓછી માત્રાનો ઉત્સર્જન કરે છે। જે નારંગી અથવા લાલ જ્યોત આપે છે, બળતણના અધૂરા દહનથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે। લાકડા કે કોલસાની આગ સળગાવીને કોઈ બંધ ઓરડામાં સુવાથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેનાથી ઘૂંગળામણ અને શ્વાસ લેવામાં અવરોધ થાય છે અને બળતણ સળગાવતી વખતે અથવા ઉપયોગ કરતી વખતે આપણે સાવધાન રહેવું પડે છે।